गुड मॉर्निंग। नॉर्थ गुजरात एजुकेशन सोसायटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळा पाटण द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सबनु हार्दिक स्वागत छे। धोरण बे विषय सामान्य ज्ञान एमा आज आप जोईशु पाठ 26 सूचक हावभाव। सूचक हावभाव एटले आपणे कोईपण वस्तु कोईपण क्रिया माटे थई अने શરીરના અંગો દ્વારા હાવભાવ કરતા હોઈએ છીએ, તો આપણે આજે હાવભાવ વિશે ભણીએ। સૂચક હાવભાવ એ બોલ્યા વિના સંદેશા વ્યવહારનો એક ભાગ છે, જે આપણે આપણા ચહેરાના મનોભાવો, હાથ પગ અને શરીરના અન્ય ભાગો વડે સંદેશા આપવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ। જેમ કે કોઈને બોલાવવા હોય તો આપણે હાથને ઇશારો કરી બોલાવતા હોઈએ છીએ, કોઈને ચૂપ રહેવાનો કહેવું હોય તો આપણે આમ મોઢા પર આંગળી મૂકી કરતા હોય છે, એનો મતલબ કે ચૂપ થાવ, બંધ થઈ જાઓ। તો આમ કે ચહેરાના હાવભાવ હોય કે હાથ પગ હોય કે શરીરના કોઈ પણ ભાગ વડે હોય, આંગળીઓ વડે બેસ્ટ ઓફ લક કહેવું હોય કે કોઈનો નાપસંદ કહેવું હોય, તો આપણે અલગ અલગ હાવભાવ દ્વારા દર્શાવતા હોઈએ છીએ। તો આજે આપણે જોઈએ કેટલા સૂચક હાવભાવ, અહીંયા ચિત્ર આપેલા છે, સાચા હાવભાવ પર સાચાની નિશાની કરો। અહીંયા જુઓ, આપણે આ હાવભાવ છે કે આંગળી વડે આંગળી અને અંગૂઠાને જોડી અને આપણે આને હાવભાવ, તો ઘણીવાર મસ્ત કહેવા માટે હાવભાવ કરતા હોઈએ છીએ, મસ્ત એટલે કે સારું સારું કહેવા માટે આપણે આ હાવભાવ બતાવતા હોઈએ છીએ। બીજો હાવભાવ છે તો અંગૂઠો નીચે રાખવો, તો ક્યાં નાપસંદ, પસંદ શું, તો નાપસંદ માટેનો હાવભાવ છે। એના પછી છે આવી રીતે અંગૂઠો ઉપર રાખવો, તો એ પસંદ છે મતલબ। પછી બે આંગળીઓ બતાવી, તો એનો જે ચાલો ગાઓ શાંતિ રાખો કે જીત, તો આ જીતનો સિમ્બોલ છે, જીત માટેનો હાવભાવ છે। પછી મોઢા ઉપર આંગળી રાખવી, તો શાંતિ રાખવું મતલબ ચૂપ રહોનો હાવભાવ છે। બે હાથ જોડવા એટલે કે પ્રાર્થના કરવી, વિનંતી કરવી, એના માટે આપણે બે હાથ જોડતા હોઈએ છીએ। પછીનો હાવભાવ છે તાળી પાડવી, તો તાળી પાડવી એ શેના માટેનો હાવભાવ છે, વાહ વાહ કરવા માટે, કોઈ પ્રશંસા કરવા માટે આપણે તાળી પાડતા હોઈએ છીએ। પછી બે હાથ મિલાવવા, તો આપણે જ્યારે કોઈને ભેગા થતા હોઈએ છીએ, મળતા હોઈએ છીએ, તે ત્યારે બે હાથ મિલાવીએ છીએ, એનો મતલબ કે નમસ્કાર કરવો, અભિવાદન કરવું, એના માટેનો સૂચન છે। હવે કે લશ્કરના સૈનિકો જ્યારે વિશિષ્ટ ફરજ પર હોય ત્યારે હંમેશા સૂચક હાવભાવ અને સાંકેતિક ભાષાનો ઉપયોગ સંદેશા વ્યવહાર માટે કરે છે। તમે કોઈ પિક્ચરમાં જોયું હોય તો લશ્કરના સૈનિકો જ્યારે સરહદ ઉપર હોય કે જંગલમાં કામ કરતા હોય ત્યારે હવે બધા એકબીજાને ઓળખતા હોતા નથી, તો કોઈ દુશ્મન પણ આવી જાય પણ એના માટે એ લોકો એકબીજાને મળવા માટે શું કરે છે, પોતાનો કોડ રાખતા હોય છે, સિક્રેટ કોડ, કે કાં તો એવો હાવભાવ હોય, કાં તો એવો પ્રાણી કે પક્ષીનો એવો અવાજ હોય, તો આવો સંકેત રાખતા હોય, અને જ્યારે કોઈને સૈનિકને મળવા જવું હોય ત્યારે હાવભાવ બતાવે, એનો મતલબ કે એને સમજણ પડી જાય કે આપણી ટુકડીનો છે કે આપણો માણસ છે। તો સૈનિકો, લશ્કરના સૈનિકો, આર્મીવાળા હોય છે, એ આવી રીતે સિક્રેટ કોડ એટલે કે હાવભાવ રાખતા હોય છે, કાં તો એવા કોઈ અવાજ રાખતા હોય છે જેના કારણે એમના મિશનની કોઈને ખબર ના પડે। થેન્ક યુ।